2.5 શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે? જે પદાર્થો શુદ્ધ હોય એટલે કે કોઈ મિશ્રણ ના હોય બરાબર, તેના પ્રકાર છે. તેના બે પ્રકાર છે, એક છે તત્વો, બીજું છે સંયોજનો. બરાબર, તત્વો શુદ્ધ પદાર્થ, સંયોજનો પણ શુદ્ધ છે, પણ સંયોજનો છે એ બે કે તેથી વધુ તત્વોથી બનેલા હોય છે બરાબર, અને રાસાયણિક પ્રક્રિયાથી બનેલા હોય છે. તત્વો છે, તત્વોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, એક ધાતુઓ, અધાતુઓ, ત્રીજું છે અર્ધધાતુઓ. ધાતુનું ઉદાહરણ લઈએ તો લોખંડ છે, તાંબુ છે, આ બધા ધાતુ છે. અધાતુઓ તો જે વાયુ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધા અધાતુઓ છે. અને ધાતુઓ અને અધાતુઓ બંનેના ગુણધર્મો ધરાવે એને અર્ધધાતુઓ કહે છે. તો પહેલાં આપણે તત્વો વિશે સમજી લઈએ. તો રોબર્ટ બોયલ પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે 1661માં તત્વ શબ્દનો ઉપયોગ કર્યો. બરાબર, તો તત્વ શબ્દ રોબર્ટ બોયલ વૈજ્ઞાનિકથી આવ્યો. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝર એ સૌ પ્રથમ વખત તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરી. તેમણે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપ તરીકે તત્વને વ્યાખ્યાયિત કર્યું છે, જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. એટલે તત્વ શું છે? એ કોઈપણ પદાર્થનો સૌથી મૂળભૂત ઘટક છે, સૌથી નાનામાં નાનો. એની આ વિભાજન એટલે કે એને ટુકડા કરી, એનાથી વધારે નાનું, તેનાથી વધારે નાનું કરી શકાતું નથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા. તો એને કહેવાય છે તત્વ. તત્વોને સામાન્ય રીતે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. ધાતુઓનું આપ્યું છે. સામાન્ય રીતે ધાતુઓ નીચેના પૈકી અમુક અથવા તમામ ગુણધર્મો ધરાવે છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે, જેવું કે સોનું છે, ચાંદી છે, બરાબર છે, લોખંડ છે, તેને ચળકાય, એ ચળકાટ ધરાવે. પછી તેઓ ચાંદી જેવો ચળકતો સફેદ અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. તેનો રંગ સફેદ અથવા પીળો હોય છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. ઉષ્મા એટલે કે ગરમી, બરાબર. તો આપણે જોઈએ કે ઘરમાં આપણે ગેસ છે, એમાં લોઢી છે, લોખંડની બનેલી હોય છે. તો લોખંડ શું છે? ઉષ્માનો સુવાહક છે. એટલે કે નીચેથી જે ગરમી આપવામાં આવે છે જ્યોતથી, બર્નરથી, એ ઉપર જે રોટલી શેકવામાં આવે ને મળી જાય, એટલે ઉષ્માનો સુવાહક છે. ફૂટપટ્ટી હોય લોખંડની અને એક બાજુ ગરમ કરીએ તો બીજા કોઈ ભાગીવાડીએ તો એ ગરમ થઈ જાય. જ્યારે રબર, પ્લાસ્ટિક છે તે ઉષ્માના અવાહક છે. અને વિદ્યુતના સુવાહક એટલે એમાંથી જે વીજ પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ, એ પસાર થાય. તો આપણા ઘરમાં જે વાયરિંગ છે તેમાં વાયરો વપરાય છે, તેમાં મેટલ હોય છે. આપણે એને કાઢીએ અંદર તો ધાતુ હોય છે, કોપર હોય, કાં તો એલ્યુમિનિયમ હોય, બરાબર, તાંબુ, એલ્યુમિનિયમ, એના વાયર બનાવવામાં આવે છે અંદર. તેઓ તણાવપણું ખેંચીને તાર બનાવી શકે છે. તો આપણે જોઈએ તો આપણે જે વાયરો હોય છે એની અંદર તાર હોય છે, બરાબર, એને ધાતુના બનેલા. તેઓ ટીપાઉપણું ટીપીને પતરા બનાવી શકાય છે. એ ગુણધર્મ છે ટીપાઉપણું. આપણે જોઈએ તો જે છાપરા હોય છે તે પતરાના હોય છે, બરાબર છે. તે પતરા છે એ ધાતુને ટીચી ટીચીને બનાવવામાં આવે. તેઓ રણકાર એટલે કે અથડાવતા અવાજ, રણકારનો અવાજ પેદા કરે છે. એટલે બે ચમચી લઈએ આપણે સ્ટીલની અને ખખડાવીએ, કે પછી તપેલી લઈએ, પછી બરાબર કોઈ પણ વસ્તુ લઈએ ખખડાવીએ તો અવાજ, રણકાર પેદા. સોનું, ચાંદી, કોપર એટલે કે તાંબુ, લોખંડ, સોડિયમ, પોટેશિયમ વગેરે ધાતુના ઉદાહરણો છે. ધાતુઓ ઘન સ્વરૂપમાં જોવા મળે છે સામાન્ય, પણ મર્ક્યુરી એટલે કે જે પારો છે એ એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, અને થર્મોમીટરમાં પારો વપરાય છે. અધાતુઓ નીચેના પૈકી અમુક અથવા તમામ ગુણધર્મો ધરાવે છે. તો ધાતુ કરતાં અધાતુઓના ગુણધર્મો અલગ હોય છે. તે વિવિધ રંગો ધરાવે છે, એટલે કાળો રંગ પણ હોય છે, પછી અલગ અલગ પ્રકારના રંગો ધરાવે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના મંદવાહકો છે. મંદવાહક એટલે ખૂબ જ ઓછું વહન કરે. આપણે રબરના એક ભાગમાં ગરમ કરીએ તો બીજા ભાગમાં એની ગરમી પહોંચશે નહીં, કારણ કે ઉષ્મા અને વિદ્યુતના મંદવાહક છે. કોઈ પણ જગ્યાએ રબર, પ્લાસ્ટિક તે વપરાતા નથી, કારણ કે વિદ્યુતના અવાહક છે. તેઓ પણ વાયર ઉપર કેમ કોટિંગ કરવામાં આવે છે પ્લાસ્ટિકનું, જેથી આપણને શોર્ટ ના લાગે. જે વિદ્યુતના વાયરો છે
એની ઉપર રબર ચડાવવામાં આવે છે. અંદર તાંબાનો કે એલ્યુમિનિયમનો વાયર હોય છે, આપણા ઘરમાં જે વાયર હોય છે એમાં, અને એની ઉપર પ્લાસ્ટિક આખું હોય છે ફરતું. એટલે પ્લાસ્ટિક કેમ લગાવ્યું છે? જેથી આપણો હાથ હળે ને આપણને શોર્ટ ના લાગે. હા, એટલે પ્લાસ્ટિક મંદ વાહક હોય છે. તેઓ ચળકાટ, તણાવપણું કે ટીપાઉપણું જેવા ગુણધર્મ ધરાવતા નથી. તો વાયુ છે, ઓક્સિજન ને છે, બરાબર. પછી કોલસો છે, તો કોલસો એ કાર્બન છે અને કાર્બન એ વધાતું છે. તો કોલસાને કોઈ ચળકાટ નથી, તણાવપણું પણ નથી, ટીપાઉપણું પણ નથી. અધાતુના ઉદાહરણો હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, કોક કે કોલસો, બ્રોમિન, ક્લોરિન વગેરે અધાતુના ઉદાહરણ છે, બરાબર. તો હાઇડ્રોજન, ઓક્સિજન વાયુ છે, આયોડિન મીઠામાં વપરાય, કાર્બન એટલે કે કોક અને કોલસો, કોલસામાં કાર્બન હોય છે, બરાબર. તો આ બધા અધાતુઓ છે. અમુક તત્વો ધાતુ અને અધાતુ વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. તો અર્ધધાતુઓ શું છે? એ ધાતુ અને અધાતુ બંનેની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. અમુક ધાતુને અમુક અર્ધધાતુ, એટલે એને અર્ધધાતુ કહે છે. તે અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે. અર્ધધાતુના ઉદાહરણ છે બોરોન, સિલિકોન, જર્મેનિયમ વગેરે અર્ધધાતુના ઉદાહરણ છે. તો જે સિલિકોન છે એ સોલર પેનલ બનાવવામાં વપરાય છે, બરાબર.